સોઇલ હેલ્થ કાર્ડ એટલે શું, એની અંદર શું હોય? આ એક રીતે સોઇલ હેલ્થ કાર્ડની અંદર હેલ્થ જમીનની જે છે એ બધે બધી વિગત આપેલી હોય. એક રીતે આ સોઇલ હેલ્થ કાર્ડ જે છે એ જમીનનો એક્સરે અથવા એનો સિટી સ્કેન રિપોર્ટ કહેવામાં આવે છે. એની અંદર જમીનની બધી વસ્તુ આપેલી હોય. સોઇલ હેલ્થ કાર્ડની અંદર મેઇન વાત કરીએ તો જમીનની અંદર મેઇન એલિમેન્ટ કયા કયા છે, પ્રાઇમરી એલિમેન્ટ કયા કયા છે એ, સેકન્ડરી એલિમેન્ટ કયા કયા છે એ, અને માઇક્રો એલિમેન્ટ કયા કયા છે એ, એ બધાનું વિતરણ આપેલું હોય. એટલે કે મુખ્ય તત્વો, ગૌણ તત્વો અને સૂક્ષ્મ તત્વો કેટલા છે એ આપેલું હોય. જમીનની ઈસી એટલે કે ઇલેક્ટ્રિકસિટી કેપેસિટી, એની વિદ્યુત વાહકતા કેટલી છે એ આપેલી હોય. જમીનની પીએચ જે છે એ કેટલી છે એ આપેલી હોય, જેના કારણે ખબર પડી શકે કે એ જમીન એસિડિક છે કે બેઝિક છે. પીએચની માપ જે છે એ આપેલું હોય. ખેડૂતે આની પહેલાં જમીન ઉપર કયો પાક લીધેલો હતો અને હવે એની ઋતુમાં કયો પાક લેવાનો છે એનું ડિટેલ જે છે એ એની અંદર આપેલું હોય. આ પાક માટે અને આ જમીનની અંદર કેટલા સેન્દ્રીય ખાતરો અને કેટલા રાસાયણિક ખાતરો, એટલે કે કેટલા જે કુદરતી ખાતર હોય ને, કુદરતી ખાતર એને જે કૃત્રિમ ખાતર હોય, કેમિકલ ફર્ટિલાઇઝર હોય ને, કેમિકલ ફર્ટિલાઇઝર એને કહેવાય ફર્ટિલાઇઝર, એટલે કે એફ અથવા તો કેમિકલ ફર્ટિલાઇઝર, અને જે કુદરતી ખાતર હોય એને એમ એટલે કે મેન્યોર કહેવામાં આવે. એને શું કહેવામાં આવે? મેન્યોર કહેવામાં આવે. તો એ બે આમાં કેટલાની જરૂર પડશે એ પણ આની અંદર જે છે એ આપેલા હોય છે. અને કેટલા સૂક્ષ્મ તત્વો બીજા અલગથી આપો એ બધું આપવું જોઈએ. ફરીથી આપણે જોઈએ કે ભાઈ આ સોઇલ હેલ્થ કાર્ડની અંદર કઈ કઈ ડિટેલ હોય. તો પ્રયોગશાળાની અંદર, આ લેબની અંદર, લેબોરેટરીની અંદર બધું ચેક કરવામાં આવે. અને પહેલાં પહેલું તો આની અંદર કે પ્રાઇમરી એલિમેન્ટ કયા કયા છે જમીનમાં, સેકન્ડરી એલિમેન્ટ કયા કયા છે અને માઇક્રો એલિમેન્ટ કયા કયા છે એ આપેલું. આની સિવાય બીજા નંબરની વસ્તુ કે એની ઇલેક્ટ્રિકસિટી કેપેસિટી આપેલી હોય કે વિદ્યુત વહન ક્ષમતા કેટલી છે. ત્રીજા નંબરનું એની પીએચ કેટલી છે એ આપેલું હોય કે ભાઈ એસિડિક છે કે બેઝિક છે એ ખબર પડે. ચોથા નંબરની વસ્તુ એની અંદર શું આપેલું હોય તો કે આની અંદર જે છે એ લાસ્ટ યર કયો પાક લીધેલો હતો, હવે નેક્સ્ટ યર કયો પાક લેવાનો છે એ આપેલું હોય, એ પાકની વિગત આપેલી હોય. પાંચમા નંબરની વસ્તુ કઈ આપેલી હોય? પાંચમા નંબરની વસ્તુ એ આપેલી હોય કે આની અંદર આ પાક જે લેવાના છે તો એના હિસાબથી જે છે આ જમીન માટે કૃત્રિમ ખાતર કયું વાપરવું જોઈએ અને કુદરતી ખાતર કયું વાપરવું જોઈએ અને એની માટે બીજા સૂક્ષ્મ તત્વો કયા કયા જોતા હોય, એટલે કે ફર્ટિલાઇઝર અને મેન્યુઅર કયું વાપરવું જોઈએ. આ પાંચ પ્રકારની વિગત જે છે એ સોઇલ હેલ્થ કાર્ડની અંદર આપેલી હોય છે.